મતદાનના આડા બે દિવસ બાકી છે, લોકો થયા ઉત્સુક. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના સ્થાનિક મહિલાઓના મંતવ્ય જાણીશું. મતદાનના બે દિવસ બાકી, લોકો થયા ઉત્સુક. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5 ની સ્થાનિક મહિલાઓનો મંતવ્ય જાણીએ તો, પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના લોકો નરકાગાર જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું રિયા સોલંકી, ZS ટીવી ન્યૂઝ આપની સાથે. આજે અમે પહોંચી ગયા છીએ પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં, અને અહીં તમે જોઈ શકો છો કે અહીં બહુ જ ગંદકી ફેલાયેલી છે. ગટરના પાણી પણ અહીં બહુ ફેલાયેલા છે, અને આ જોઈને અહીં જો રોગચાળો ફેલાશે અને મેલેરિયા ડેન્ગ્યુ જેવા ભયાનક રોગચાળા અહીંયા ફેલાશે તો આનું જવાબદાર કોણ રહેશે, એ સવાલ અત્યારે ઊભો રહ્યો છે. પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર 5 ના સ્થાનિક મહિલા સાથે આપણે વાત કરીશું કે એમની શું સમસ્યા છે. મારી સમસ્યા એ છે કે અહીંયા સાફ સફાઈ થાય પણ બાધું એમને એમ થઈ જાય, એટલે તમારે મારું કહેવું એમ કે અહીંયા કંઈ કોડબોર્ડ બનાવે અડધી એનો ઊંચો, તો એનો કચરો એક બાજુ થાય, એક બાજુ થાય એકદમ ફેરલાય ના, ના તો કરો ને પાછું એવું ને એવું ને બે દિવસે આવે ત્રણ દિવસે આવે. ગટરો તો કાયમ અમારે ઉભરાય છે, આવે ખરી ગટરવાળા કરી કરીને જતા રહે, કરી હાલ જાય તમારે જોવું જોઈ લો અમારે મહેલામાં કાંઈ એમ, મારે રોજ સવારે ઉઠવું પડે, રોજ સફાઈ મારે કરવી પડે. હવે ભાઈને જ બોલાવીએ આપણે આવે બી, પણ તરત તરત પાછા જાય પાછા બીજા દિવસે એવું દેવું, કોઈ અમારું કંઈ સંભળતું જ નહીં. ને બચ્ચા બીમાર થાય થાય તો અમારે શું કરવાનું, કોના પાસે જવાનું, એટલે ભાઈ ચાલવાનો રસ્તો નહીં રહેતો પાછો. આ તો ભાઈ આવે તે રહે, પણ એક છે જ બી પાણીનો પગ રાખવાની જગ્યા નહીં રહેતી અમારે, બધા બચ્ચા ખરા પગ લઈને ઘરના અંદર આવે, એ અમારી સમસ્યા. ને ગટરો ઊંચી કરો ને બધું આ ચોખ્ખું કરો, એ બાજુ એ બસ. ને વોટ લેવા તો બધા આવે, આવે કે અમે હાલો હાલો ને વોટ લઈએ, પતી જ તું કોણ હું કોણ. એક ભાઈ આટલા વર્ષોથી ચૂંટણી આવી, એક ભાઈ છે કોઈ ભાઈ અમારી પાસે આવ્યો નહીં, જે સાહેબભાઈ કરી દે એ અમારે હે, એ આપશે બી ને અમે એમને લાવશો બી, એ અમારું કામ કરી, બીજું કોઈ અમારું કામ કર્યું નથી એટલા વર્ષે ચૂંટે ચૂંટે, પણ કોઈ અમારું કામ નહીં કર્યું. આવે ખરી આપો વોટ, વોટ આપો ને વોટ લઈએ, તું કોણ હું કોણ, બીજું કોઈ અમારું કોઈ કામ કરતું નથી. અમારી ટીમ આવી પહોંચી વોર્ડ નંબર 5 ના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા માટે. જ્યારે સરકારની સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 5ની સ્થિતિ જોઈએ તો અહીં એટલી ગંદકી અને ગટરના પાણી ઉભરાયેલા છે કે અહીં સ્થાનિક લોકોનું કહેવું એમ હતું કે અહીંયા આટલી ગંદકી છે તો અહીંયા ડેન્ગ્યુ મેલેરિયા જેવી મોટી બીમારીઓ ફેલાશે, તો તેના માટે જવાબદાર કોણ રહેશે. તો જોતા રહો ZS TV ન્યૂઝ પર પળે પળની અપડેટ, રિયા સોલંકી સાથે.